ચેપ્ટર નંબર સિક્સ ઇતિહાસમાં આપણે જોઈએ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો આપણા જે દેશ છે એ દેશમાં ઘણા બધા સાંસ્કૃતિક વારસાના સ્થળો આવેલા છે એ સ્થળો વિશે આપણે આ ચેપ્ટરમાં જોઈએ તો ભારત સમૃદ્ધ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે આપણો જે દેશ છે એ દેશ સમૃદ્ધ એટલે કે આબાદ છે અને આપણા દેશમાં સાંસ્કૃતિક વારસો ખૂબ જ સારો ધરાવે છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો નિહાળવા નિહાળવા એટલે કે જોવા માટે દેશ વિદેશના અનેક પ્રવાસીઓ ભારતની મુલાકાત લે છે આપણા દેશમાં સાંસ્કૃતિક વારસાના એટલા બધા સ્થળો છે કે આ સ્થળોની મુલાકાત લેવા માટે પ્રવાસીઓ આપણા દેશમાં આવે છે એટલે કે વિદેશથી લોકો અહીંયા આવે છે આપણે આ પાઠમાં ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય મેળવીશું તો સૌ આપણે જોઈએ અજંતાની ગુફાઓ તો આ જે અજંતાની ગુફા છે એ ગુફા ક્યાં આવેલી છે તો મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે તો મિત્રો ક્યુમાં ક્વેશ્ચન પૂછાઈ શકે અંડરલાઇન કરો કે અજંતાની ગુફા ક્યાં આવેલી છે તો અજંતાની ગુફા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં અજંતા ગામ પાસે આવેલી છે સહાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ ઓગણત્રીસ ગુફાઓ આવેલી છે તો ક્યુમાં એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કયા પર્વતને કોતરીને આ પર્વતમાળા બનાવવામાં આવેલી છે ગુફા બનાવવામાં આવેલી છે તો કયા પર્વતને તો શહાદ્રી પર્વતની કોરીને અહીં કો ટોટલ કેટલી ગુફાઓ છે તો ટ્વેન્ટી નાઇન એટલે કે ઓગણતીસ વાસ્તુકળાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે અહીંની ગુફાઓ બે ભાગમાં વહેંચી શકાય એક ચિત્રકલા આધારિત ગુફાઓ અને બે શિલ્પકલા આધારિત ગુફાઓ એટલે ચિત્રકલા એટલે ભીત ઉપર ચિત્ર છે કેટલીક ગુફામાં જ્યારે કલા આધારિત ગુફાઓ એટલે પથ્થરમાં કોતરકામ કરીને ગુફા બનાવવામાં આવેલી છે ચિત્રો આધારિત ગુફાઓ એક બે દસ સોળ અને સત્તર નંબરની ગુફાઓ આમાં શું છે એક બે દસ સોળ અને સત્તરમાં આ નંબરની જે ગુફા છે ત્યાં આગળ ફક્ત ભીતચિત્રોવાળી ગુફા છે અજોડ અને ઉચ્ચતમ કક્ષાએ ઉચ્ચ કક્ષાએ છે આ ગુફા આ ચિત્રોનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મનો છે હવે અહીંયા આગળ જે ચિત્રો બનાવવામાં આવેલા છે એમાં ખાસ કરીને વિષય કયો છે તો બૌદ્ધ ધર્મનો વિષય છે અજંતાની ગુફાઓના બે પ્રકાર પાડી શકાય ચૈત્ય અને વિહાર હવે ચૈત્ય એટલે કે જે બૌદ્ધ સાધુઓ હોય એ બૌદ્ધ સાધુઓના પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ અને જે વિહાર એટલે કે જે બૌદ્ધ ધર્મના જે ભિક્ષુઓ છે તે ભિક્ષુઓ ત્યાં આગળ રહીને અધ્યયન કરે છે નવ દસ ઓગણીસ છવ્વીસ અને ઓગણત્રીસ નંબરની ગુફાઓ છે એ ચૈત્ય છે જ્યારે બાકીની ગુફાઓ વિહાર છે અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી જેને ઈસવીસન અઢારસો ને ઓગણીસમાં એક અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે પુનઃ સંશોધન કરી પુનઃ સંશોધિત કરી એટલે કે ફરી પાછી શોધવામાં આવી અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા ગુફા ચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ક્ષીણ થતા ઘણા ચિત્રોને નુકસાન થયું છે એટલે કે આજે માનવીય હસ્તક્ષેપ એટલે માણસે એને નુકસાન કર્યું છે એના કારણે આ ચિત્રોને નુકસાન થયું છે શ્રેણી એટલે કે હાનિ પહોંચાડે છે અજંતાની ગુફાઓ તેની અનોખી કલા સમૃદ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ચિત્રકલા શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફામાં થયેલા કલા સર્જન અને ભારતીય કલાને વિશ્વમાં કૌરવ અપાવ્યું છે હવે આટલું જાણવું ગમસેમાં આપણે આગળ જોઈએ જ કે ચિત્ર એટ ચૈત્ય એટલે શું અને વિહાર એટલે શું તો ચૈત્ય કોને કહેવામાં આવે છે જે બુદ્ધ સાધુઓ હોય એને પ્રાર્થના અને ઉપાસના કરવાનું સ્થળ જ્યારે કોને કહેવામાં આવે છે તો જે અંદરના છેડે સ્તૂપ બંધાવેલો હોય છે ચૈત્યની ગુફા હોય છે એની અંદર જ્યારે વિહાર કોને કહેવામાં આવે છે તો જે સાધુઓ હોય છે એ ત્યાં આગળ નિવાસ એટલે કે રહે છે અને અધ્યયન કરે છે હવે મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે અજંતાની ગુફામાં આપણે કેટલા પોઈન્ટ આવવું જોઈએ તો જ્યારે બોર્ડ એક્ઝામમાં આપણને અજંતાની ગુફા વિશે ક્વેશ્ચન પૂછાય તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ત્રણ માર્કનો ક્વેશ્ચન હોય તો કેટલા પોઈન્ટ પર અટકવું ચાર માર્કનો ક્વેશ્ચન હોય તો કેટલા પોઈન્ટ પર અટકવું અને બે માર્કનો ક્વેશ્ચન હોય તો કેટલા પોઈન્ટ પર અટકવું હવે તમને આખી જ જો ગુફા વિશે ખ્યાલ હોય જ તો તમારે બને ત્યાં સુધી સુધી વધારેમાં વધારે પોઈન્ટ લખવાના તો સૌપ્રથમ તો એ ગુફા ક્યાં આવેલી છે તો એ પોઈન્ટ બનાવવાનું કે અજંતાની ગુફા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે પોઈન્ટ બની ગયો પછી બીજો પોઈન્ટ કે કઈ પર્વતમાળા તો સહત્રી પર્વતમાળાને કોતરીને ઘોડાની નાળ આકારે અહીં ઓગણતીસ ગુફાઓ આવેલી છે વાસ્તુકલાની દ્રષ્ટિએ અજંતાની જે ગુફા છે એ ગુફા ખૂબ જ મહત્ત્વની છે અહીં બે ભાગ પાડવામાં આવ્યા છે પછી બીજો પોઈન્ટ બનાવવાનો એક ભાગરૂપે ચિત્રકલા અને બીજા ભાગરૂપે શિલ્પકલા આમ બે ભાગરૂપે પાડવામાં આવ્યા છે પછી આગળ પોઈન્ટ વધારવાનો કે એક બે દસ સોળ અને સત્તર નંબરની જે ગુફા છે એ ચિત્રો છે જ્યારે નવ દસ ઓગણીસ છવ્વીસ અને ઓગણત્રીસ નંબરની ગુફા છે એ વિહારો છે એક સમયે વિસરાઈ ગઈ હતી એ કોણે પાછી એને શોધી કાઢી પુનઃ સંશોધન કર્યું તો કેકાશાસ્ત્ર કેપ્ટન જોન સ્મિથે ક્યારે તો અઢારસો ને ઓગણીસમાં ત્યારબાદ જે માનવીય હસ્તક્ષેપના કારણે આ ગુફાને નુકસાન પણ થયું છે આ જે અજંતાની ગુફા છે એ અનોખી અને સમૃદ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પણ ખૂબ જ પ્રસિદ્ધ છે પછી આપણે આપણી રીતે પણ પોઈન્ટ બનાવી શકીએ છીએ કે વિદેશથી લોકો ઘણા બધા પ્રવાસીઓ આ ગુફાનાને નિહાળવા માટે આવે છે શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળ રૂપે આ ગુફામાં થયેલા કલા સજ્જન ભારતીય કલાને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું છે ચલો ખ્યાલ આવી ગયો અજંતાની ગુફામાં તો હવે આપણે આગળ જોઈએ તો ઈલોરાની ગુફા હવે જે આ ઈલોરાની ગુફા છે એ ઈલોરાની ગુફા મહારાષ્ટ્ર રાજ્યમાં જ આવેલી છે ઔરંગાબાદ પાસે જ પેલી ગુફામાં ઓગણત્રીસ હતી જ્યારે અહીંયા આગળ ચોત્રીસ ગુફા છે એટલે ઈલોરાની ગુફા થર્ટી ફોર ગુફા આવેલી છે અહીંયા આગળ અહીં એકબીજાથી જુદા એવા ગુફા મંદિરોના ત્રણ સમૂહો છે જે અજંતાની ગુફાની વાત કરીએ ને તો એક જ પથ્થરમાંથી આ કોતરીને બનાવવામાં આવેલી છે જ્યારે અહીંયા આગળ અલગ અલગ ત્રણ ગુફા બનાવવામાં આવેલી છે એક બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ એકથી બાર નંબરની છે જ્યારે બે હિન્દુ ધર્મને લગતી ગુફાઓ તેરથી ઓગણત્રીસ નંબરની છે ત્રણ જૈન ધર્મને લગતી ગુફાઓ ત્રીસથી ચોત્રીસ નંબરની છે રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું એમાં સોળ નંબરની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે એ એક જ પથ્થરમાંથી કોતરીને આવેલું બનેલું છે જે પચાસ મીટર લાંબુ તેત્રીસ મીટર પહોળું અને ત્રીસ મીટર ઊંચું છે તો મિત્રો ગયા વખતે બોર્ડ એક્ઝામમાં અહીંયાથી ક્વેશ્ચન પૂછાયેલું વીએસક્યુ સ્વરૂપે તો અહીંયા આગળ લાંબુને બદલે ઊંચું આવી જાય તેત્રીસ કિલોમીટર તેત્રીસ મીટર પહોળું એના બદલે ચોત્રીસ મીટર થઈ જાય અથવા ત્રીસ મીટર ઊંચું તો ઊંચુંની જગ્યા પર લાંબુ આવી જાય તો ત્યારે આપણે ગૂંચવવાનો પ્રશ્ન ઊભો થાય છે તો ધ્યાન રાખવું પચાસ મીટર લાંબુ તેત્રીસ મીટર પહોળું અને ત્રીસ મીટર ઊંચું સાઈઝ એની એ જ હોય પણ આ લાંબુ ને પહોળું ને ઊંચું ને એમાં પણ આપણને ભેરવી ભેરવે છે તો ગયા વખતે બોર્ડ એક્ઝામમાં અહીંયા આગળ ઘણા વિદ્યાર્થીઓના માર્ક કટ પણ થયા હતા એટલે ધ્યાન રાખવું દરવાજા ચરુખા અને સુંદર સ્તંભની શ્રેણીઓથી સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે પહાડવાળા વિસ્તારમાં આવેલી ઇલોરાની ગુફાઓ ઈસવીસન છસોથી ઈસવીસન હજારના કાળની છે અને પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવન પ્રદર્શ પ્રદર્શન કરે છે બૌદ્ધ હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઇલોરા પરિસર ન કેવળ અદ્વિત્ય કલાત્મક સર્જન અને તકનીકી ઉત્કૃષ્ટતા છે પણ સાથે આ પ્રાચીન સ્થાપત્ય ભારતમાં ધૈર્યવાન ચરિત્રનો પરિચય પણ આપે છે તો મિત્રો ફરી એકવાર રિવિઝન કરીએ ઇલોરાની ગુફા એ પણ ક્યાં આવેલી છે કે મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે જ ઇલોરાની ગુફા આવી છે અહીંયા આગળ ચોત્રીસ ગુફાઓ છે અહીં એકબીજાથી જુદી જુદી એવી ગુફાઓ ત્રણ સમૂહોમાં વહેંચાયેલી છે એક બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ બીજી હિન્દુ ધર્મને લગતી ગુફાઓ અને ત્રીજી જૈન ધર્મને લગતી ગુફાઓ બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ એકથી બાર છે જ્યારે હિન્દુ ધર્મને લગતી તેરથી ઓગણત્રીસ નંબરની છે જ્યારે જૈન ધર્મને લગતી ગુફાઓ ત્રીસથી ચોત્રીસ નંબરની છે આ કયા સમયના રાજાઓના સમયમાં નિર્માણ પામી હતી તો રાષ્ટ્રકૂત રાજાના સમયમાં નિર્માણ પામી હતી અહીંયા આગળ જે સોળ નંબરની ગુફા છે અહીંયા શું આવેલું છે કે કૈલાસ મંદિર જો હિન્દુ ધર્મને લગતી ગુફા એટલે તીર્થીઓ તો અહીંયા આગળ આવે છે સોળ નંબરની ગુફાઓ એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે આ શિવ મંદિર પચાસ મીટર એ લાંબું છે તેત્રીસ મીટર પહોળું છે અને ત્રીસ મીટર એ ઊંચું છે દરવાજાના ત્યાં આગળ સુંદર સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે અવર્ણનીય એટલે આપણે એનું વર્ણન ન કરી શકીએ એને કહેવામાં આવે અવર્ણનીય પહાડવાળા વિસ્તારમાં આવેલી ઇલોરાની ગુફાઓ ઈસવીસન છસ્સોથી હજારની કાળની છે આ પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે બૌદ્ધ હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઇલોરાના પરિસર પર કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન તકનીકી બૌદ્ધ હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર આ જે ઇલોરાની ગુફા આવેલી છે આ પ્રાચીન સ્થાપત્ય ભારતના ધૈર્યવાન ચરિત્રનો પરિચય આપે છે હવે આપણે જોઈએ ત્રીજો પોઈન્ટ એલિફન્ટાની ગુફા તો મિત્રો ઘણીવાર બોર્ડ એક્ઝામ આ ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે કે એલિફન્ટાની ગુફા વિશે ટૂંકનો સ્વરૂપે આપો અથવા મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ પાસે આવેલી ગુફા કઈ તો આપણે ખ્યાલ આવી જવું જોઈએ કે મુંબઈ પાસે એલિફન્ટાની ગુફા આવેલી છે મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈથી બાર કિલોમીટર દૂર અરબ સાગરમાં એલિફન્ટાની ગુફા આવેલી છે એલિફન્ટાની ગુફાની કુલ સંખ્યા સાત છે આ જગ્યાને એલિફન્ટાના નામે પોર્ટુગીઝોએ આપ્યું આ જે ગુફા છે એને એલિફન્ટા નામ કોણે આપેલું હતું પોર્ટુગીઝોએ એમણે આ નામ અહીં પથ્થરમાંથી કોતરાવેલા હાથીના શિલ્પના કારણે આપ્યું છે અહીંની ગુફાઓમાં અહીંની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડારી છે જેમાં ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ગણના દુનિયાના સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે એ ગુફા નંબર એકમાં આવેલી છે ઈસવીસન ઓગણીસો સત્યાસીમાં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું છે સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે પણ ઓળખાવે છે તો મિત્રો અહીંયા આગળ આપણી એલિફન્ટાની ગુફા પૂરી થાય છે તો એલિફન્ટાની ગુફા કેટલા કિલોમીટર દૂર આવેલી છે તો મુંબઈથી બાર કિલોમીટર દૂર અરબ સાગરમાં આ ગુફા આવેલી છે એલિફન્ટાની જે ગુફા છે એ કુલ સંખ્યા સાત છે આ જગ્યાનું એલિફન્ટા નામ કોણે આપ્યું હતું પોર્ટુગીઝો આપ્યું હતું એમણે આ નામ અહીં પથ્થરમાંથી કોતરીને હાથીના હાથીને અંગ્રેજીમાં એલિફન્ટ કહેવામાં આવે આથી પોર્ટુગીઝોએ એને એલિફન્ટા નામ આપ્યું હશે શિલ્પના કારણે આપ્યું છે ત્યાં આગળ હાથીનું શિલ્પ હતું આ આ કારણે ત્યાં આગળ નામ પડ્યું એલિફન્ટ અહીંની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ કોતરવામાં આવી છે જેમાં ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિની ગણના દુનિયામાં સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે એ ગુફા નંબર એકમાં આવેલી છે ઈસવીસન ઓગણીસો ને સત્યાસીમાં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાનું સ્થાન આપવામાં આવ્યું છે સ્થાનિક માછીમારો આ સ્થળની ધારાપુરી તરીકે પણ ઓળખે છે થેન્ક યુ હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું